गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे कल्लोल गुजराती पर्यावरण शोध पोथी पान नंबर 42 पर आप नव पाठ पात्रों आटला बदल रमकड़ा स्वाति पोथी में लखवानी शुरुआत करवानी छे। आप सबे पण मारी साथे स्वाति पोथी में पाठ लखवानी शुरुआत करवानी छे। चालो हवे आपणे प्रश्न एक जोईए। गीत गाओ। अहीं आपणने गीत आप्युं छे जे आपणे पाठ्यपुस्तक में पण गायुं छे। आपणुं गीत छे तररर धम 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 करो रमकड़ा कूच कदम हाथी भाई चाले आगळ पाछळ ऊंट सवारी खडाक खड़बड़ घोड़ो दौड़े ने सी छटा अमारी चालो सैनिक कदम कदम करो रमकड़ा कूच कदम तररर ढम 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 करो रमकड़ा कूच कदम। जो तमने अहीं कविता आपी छे, तमने अहीं देखाय छे कि चित्रमां नाना बाळको ऊंट पर हाथी पर अने घोड़ा पर सवारी करीने जाय छे। आ बे एवी कविता तमे तमारी नोटबुकमां पण लखी हशे। हवे जुओ आपणे आગળ प्रश्न बीजो જોઈએ। શું કીધું છે પ્રશ્ન બીજામાં? ખોટો શબ્દ ચકી નાખો, નમૂનો તમને અહીં આપ્યો છે તે આપણે ઉદાહરણ પ્રમાણે સાચું વાક્ય જે હોય તે રવાનું છે અને ખોટો શબ્દ ચકી નાખવાનું છે। તો ચાલો પહેલું છે કરો રમકડા કૂચ કદમ ચૂપ કદમ છે ને કૂચ કદમ છે ઉદાહરણ આપ્યું છે એમાં ચૂપ કદમ પણ અહીંયા લીટી મારી બતાવી છે। ચાલો રીતે બીજું વાક્ય જોઈએ હાથી ભાઈ આગળ અને પાછળ। તો આપણે કવિતામાં શું કહ્યું હાથી ભાઈ ચાલે આગળ, તો આગળ આવશે એટલે પાછળ પણ આપણે લીટી મારી દઈશું, ખોટું શબ્દ છે। પાછળ આગળ ઊંટ સવારી, તો શું આવે હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો ને, એટલે આપણે પાછળ આગળ ઉપર ખોટાની નિશાની કરીશું। ચાલો ખડાક ખડબડ ઊંટ ઘોડો દોડે, શું દોડે ખડાક ખડબડ ઘોડો દોડે એવું આવે છે ને કવિતામાં, તો આપણે ઊંટ પર લીટી મારી દઈશું, ચકી નાખીશું અને ચાલ પાછળ નેસી ઘટા છટા અમારી, તો શું આવશે કવિતામાં આપણે ગાયું ને નેસી છટા અમારી, તો ઘટા આપણે કાઢી નાખીશું। છઠ્ઠું ચાલો બાળકો સૈનિકો કદમ કદમ, શું કહે છે આપણને કવિતામાં ચાલો સૈનિકો કદમ કદમ, બાળકો તો આવતા જ નથી એટલે આપણે બાળકો છેકી નાખીશું। સાતમું જોઈએ તરર ઢમઢમ અને છમછમ, તો શું આવશે તો તરર ધમધમ આવશે, છમછમ નહીં આવે। તો આ પ્રમાણે તમારે પ્રશ્ન બીજો સ્વાધ્યાયમાં લખવાનો છે। હવે પ્રશ્ન બીજો જોઈએ આપણે, જે રમકડાથી તમે રમ્યા હોય તેની પાસે તમારે તે ગોળમાં લીલો રંગ પૂરવાનો છે। તો જુઓ તમને અહીં રમકડા આપ્યા છે, તમે જે રમકડામાં રમ્યા હોય જેની પાસે જે રમકડા હોય તમે તે તમે રમ્યા હોય તમારે એની ઉપર લીલો રંગ પૂરવાનો છે। આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે। તમને અહીં પાન નંબર 43 પર અલગ અલગ રમકડા આપ્યા છે, હવે તમને જે રમકડાથી તમે રમ્યા હોય એમાં તમારે મનપસંદ રમકડામાં તમારે ગોળમાં આ પ્રમાણે લો રંગ કરવાનો છે અને આ પ્રશ્ન તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં કરવાનો છે। હવે જોઈએ પાન નંબર 44 પર પ્રશ્ન ચોથો, સૂચના પ્રમાણે રંગ કરો, આ પણ તમારે ઘરકામમાં છે હોમવર્કમાં કરવાનું છે। જો તમને કીધું છે અહીંયા ચિત્ર આપ્યું છે ચકલીનું, એમાં તમને રંગ પૂરવા કીધું છે, મેં તમને ઉદાહરણ તરીકે અહીંયા રંગ પૂરી બતાવ્યો છે। એવી રીતે બીજું લાલ રંગ પાસેના ચોરસમાં તમારે ખરાની નિશાની કરવી છે, જો અહીંયા જ્યાં લાલ રંગ છે આ તમારે મેં તમને ખરાની નિશાની કરીને બતાવી છે, તમારે પણ આ પ્રમાણે કરવાની છે। હવે જુઓ ત્રીજું ચિત્ર શું કીધું છે તમને, ચિત્ર પૂર્ણ કરો, તમને અહીં ડાયનાસોરનું ચિત્ર આપ્યું છે એમાં તમારે ટપકા જોડી અને પૂર્ણ કરવાનું છે અને એમાં જે રંગ આપ્યો છે તમારે અહીં પૂરવાનો છે આ ચિત્રમાં। હવે જુઓ ચોથું ચિત્ર રંગ પૂરવાનું છે, આ તમને સુંદર મજાની એક ગાડીનું ચિત્ર છે રમકડાની, તેમાં તમારે રંગ પૂરવાનું છે। ચાલો એના પછી પાંચમા ચિત્રમાં તમને કીધું છે કે પૂંછડી બતાવો, તો અહીંયા તમને ઘોડો આપ્યો છે એની પૂંછડી છે ત્યાં તમે તમને ખરાની નિશાની કરીને બતાવ્યું છે, તમારે પણ આ પ્રમાણે કરવાનું છે। હવે જુઓ છઠ્ઠો પ્રશ્ન કીધો છે તમને, આ ઢીંગલી કહેવાય એને શું આપ્યું છે નામ આપો, તો એને શું કહેવાય ઢીંગલી। હવે ત્યાર પછી સાતમું તમને કીધું છે કે વાદળી રંગ પૂરો, આ તમને માછલીનું ચિત્ર આપ્યું હતું જ્યાં મેં તમને વાદળી રંગ કરીને બતાવ્યો છે, તમારે પણ આ પ્રમાણે કરવાનું છે। હવે આઠમા ચોરસમાં તમને કીધું છે વાદળ દોરો, તો અહીં તમને મેં વાદળ દોરી બતાવ્યું છે, તો આ પ્રમાણે તમારે પ્રશ્ન ચાર તમારી સ્વાધ્યાય પોથીના પાન નંબર 44 ઉપર કરવાનો છે। હવે જોઈએ આગળ આપણે પાન નંબર 45 પર, સાચું હોય ત્યાં ખરાની નિશાની તમારે કરવાની છે, તમને અહીં ઉદાહરણ આપ્યું છે। જો આ ચાવીવાળું રમકડું, અહીંયા ટ્રેન આપી છે અને રેડિયો આપ્યું છે, ચાવીવાળું રમકડું કયું છે ટ્રેન, તો અહીંયા ખરાની નિશાની તમને કરી બતાવી છે। હવે આપણે બીજું જોઈએ રિમોટવાળું રમકડું, તો આ ચકલી છે જે પૈંડાવાળી છે,
तो रिंगमत वालों रमकड़ो क्यों आए विमान तो तमारे ही खरा ने निशानी विमान पास करवानी है। त्यार पछी बीजू चित्र है ताली वगाड़त रमकड़ो तो बेटा आपणे रमवा माटे काम लगे तो आए अँ वांदरो तो तमारे ही खरा ने निशानी करवानी है। त्यार पछी कूदको मारत रमकड़ो कूदको शो कोण मारे वांदरो मारे ने एटले आपणे अँ वांदरा पास खरा ने निशानी करीशुं। त्यार पछी कीधुं छे दीवाल उपर चढ़त रमकड़ो दीवाल उपर कोण चढ़े तो आ तमने छे कलोड़ी बताई है एट्ले खरा ने निशानी करीशुं। त्यार पछी हवा में उड़त रमकड़ो ए तो आप सबने खबर है कि हवा में विमान उड़े बराबर है ने तो अँ आप खरा ने निशानी करीशुं। अने त्यार पछी तमने बीजा बे चित्र आप्या छे सात अने आठ नंबर खाना में आम तमने कीधुं छे माथुं हलावतुं रमकड़ू माथुं हलावीने कोण चाले चौकर भाई चाले ने तो आप अँ खरा ने निशानी करीशुं। अने त्यार पछी आठमा चित्र में कीधुं छे आँखों पटपटावतुं रमकड़ू तो कार न आए तो शूँ आए ठींगली ठींगली आँखों पटपटाई रमे बराबर है बाळ मित्रों। तो आ प्रमाण तमारे पान नंबर 45 प्रश्न 5 पण स्वाध्यायपोथी में लखवानो छे। हवे तमने प्रश्न 6 आप्यो छे प्रश्नना आधारे तमारे मित्र साथे वातचीत करवानी छे। आ वातचीतनो प्रश्न तमारे जाते करवानो छे। आपणे पाठ्यपुस्तक में पण आ प्रश्नोना जवाब शीखी गया छे तो आ प्रश्न तमारे वातचीत तमारा मित्र साथे करी जाते करवानो छे। हवे जुओ तमने अहीं आ वार्ता प्रश्न 7 में आपी छे जे टॉय हाउस की वार्ता आपणे जे पाठ में शीखी गया रूपेश काकाना घर ने टॉय हाउस से एमने एमना घर ने टॉय हाउस नाम आप्यु छे कारण के पोते एकला रहे छे एमना संतानो अमेरिका रहे छे एटले तेओ पोताने आसपासना बाळकोने पोताना घर में बोलावी एमने अलग अलग रमकड़ा रमवा आपे छे अने एमना घर ने टॉय हाउस एवुं नाम आप्यु छे। जुओ तमने चित्र में बताव्यु छे कि घणा बधा बाळको एमना घरे आवे छे अने त्यां अनेक रमकड़ा जे आप्या छे जेवा के चावीवाळा दीवाल पर चढ़ता हवा में उड़ता एवं घना बदा रमकड़ा है जो बाड़कों ने रमवा आपे रिमोटवाड़ी गाड़ी ए बधुं ते बाड़कों ने रमवा आपे छे अने बाड़कों ने कहे छे के तमे एक रमकड़ू आपो अने बे रमकड़ा लई जाओ एवं ए कहे छे। तो जुओ अहीं तमने नीचेना चित्र में अक्षय विषे आपणे शीख्या ने कि अक्षय ए रूपेश सकान त्यां जाय छे अने एक रमकड़ू आपी तेना बदलामां बोलतुं वांदरू अने बीजू जेसीबी लई आवे छे। तो अहीं तमने बीजा चित्र में बतायू है कि अँ अक्षय ऋचा और श्रीकांत ए टॉय हाउस की मुलाकातें जाए त्या घा बदा रमकड़ा जो बदा खुश थी जाए त्यार पछी ऋचा शिक्षक बनी वांदरा ने बोलावे भणावे सॉरी और वांदरो की नकल करे तो ये शू करे क्लास की बहार ऊभो राखे। त्यारबाद सातमा चित्र में तमे जोई शको छो कि अक्षय और श्रीकांत सबसेनी रमत रमे आ ऋचा बारी में कबूतर बैठू हो तो कबूतर नकली है एम कर पकड़वा जाए कबूतर ये साचू हतु जेथी पवन ए उड़ी जाए त्रणे बाड़कों खड़खड़ हसे छे। चालो हवे आपणे प्रश्न 8 जोईए एमां आपणने कीधुं छे कि तमारे प्रश्नना जवाब लखवाना छे। तो आपणे पहेलो प्रश्न रूपेश काकाने केम गमतो न हतो तो आपणे जवाब में लखीशुं कि रूपेश काकाना संतानो अमेरिका रहेवा जता रह्या हता एटले रूपेश काकाने गमतुं न हतुं। चलो बीजो प्रश्न जोईए टॉय हाउस में कया कया रमकड़ा हता तो टॉय हाउस में चावीवाड़ा रिमोटवाड़ा ताड़ी पाड़ता कूदका मारता दीवाल पर चढ़ता हवा में उड़ता माथुं हलावता अने आँखों पटपटावता रमकड़ा हता जे आपणे पाठमां शीख्या ने। हवे जुओ प्रश्न 3 रूपेश काकाए पाट्या पर शुं लख्युं हतुं कोण कहेशे मने बाळको रूपेश काकाए पाट्या पर शुं लख्युं हतुं एमने लख्युं हतुं ने कि एक रमकड़ू आपी जाओ अने बे रमकड़ा लई जाओ आ प्रमाणे तेमने लख्युं हतुं। चालो हवे आपणे प्रश्न 4 जोईए टॉय हाउसमांथी अक्षय कया बे रमकड़ा लई आव्यो तो टॉय हाउसमांथी अक्षय एक जेसीबी अने बीजू बोलतुं वांદરું લઈને આવ્યો। હવે આપણે જોઈએ પ્રશ્ન 5 અક્ષયે શ્રીકાંતને શું કહ્યું ચાલો એનો જવાબ આપણે લખીએ તો અક્ષયે શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે રૂપેશ કાકાના ઘરે આવ ત્યાં આવા અનેક રમકડા છે આવું અક્ષય શ્રીકાંતને કહે છે। હવે જોઈએ પેન નંબર 48 પ્રશ્ન 6 અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા ચાલો આ પણ સૌને ખબર છે પાઠમાં આપણે વાંચન કર્યું ને કે જવાબમાં લખીશું અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા। ચાલો 7મો પ્રશ્ન જોઈએ બોલતું વાંદરું જઈને કોણે મોબાઈલ મૂકી દીધો તો જવાબ આવશે બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો। પ્રશ્ન 8 અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો અક્ષયે વિમાન
टॉय हाउस में मूक्यो एनी पास जे विमान हतुं एने टॉय हाउस में एने मूकी दीधुं। चलो नवो प्रश्न, टॉय हाउस में तमे क्यूँ रमकड़ू मूकवा आपशो? जो आपणी पासे कोई रमकड़ू होय तो टॉय हाउस में अमे कैरम बोर्ड मूकवा आपीशुं, अथवा तमारे कोईपण रमकड़ू मूकवुं होय तेनुं नाम तमे जाते प्रश्न जवाब नव में लखी शको छो। चलो प्रश्न दस, तमे कोने कोने रमकड़ा रमवा आपो छो? तो आपणे रमकड़ा कोने रमवा आपीए? आपणा भाई बहन ने आपीए अने आपणा मित्र ने रमकड़ा रमवा आपीए छीए। प्रश्न अग्यार, तमने रूपेश काकाना टॉय हाउसमांथी क्यूँ रमकड़ू लेवानुं गमशे? तो अमने रूपेश काकाना टॉय हाउसमांथी नकल करतो वांदरो आ रमकड़ू लेवानुं गमशे। चलो प्रश्न बार, तमारुं टॉय हाउस हो तो तमे शुं करशो? जो आपणी पासे आपणुं टॉय हाउस होय तो आपणे पण बधा बाळकोने रमकड़ा रमवा आपीशुं। विद्यार्थी मित्रों, अहींया आपणा पाठ 3 आटला बधा रमकड़ामां प्रश्न 1-8 समजूती पूरी थाय छे। तमारे 1-8 प्रश्न तमारी स्वतः पोथीमां सारा अक्षरे लखवाना छे। हवे पछीना वीडियोमां आपणे फरी मळीशुं।